गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 8 विषय गणित। हवे मां जोईए चेप्टर नंबर 2 एक चल सुरेख समीकरण। हवे मां आपणे जोईए स्वाध्याय 2.4। 2.4 मां आपणे थोड़ो आगला लेक्चर मां अभ्यास करी गयेला छीए। हवे त्यारबाद पछीना आपणे दाखलाथी अभ्यास करीए। दाखला नंबर 6, महुली गाममां जमीननो एक सांकड़ो लंबचोरस टुकड़ो शाळा बनावा माटे फाळवेल છે। પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે। જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતે રૂપિયા 100 પ્રતિ મીટરના દરે 75,000 ખર્ચ કરવો પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ છે એમ કહે છે કે તમને શોધવાનું કહે છે કે તમે શોધો। તો હવે આપણે જોઈએ દાખલો કરીએ આગળ। દાખલા નંબર સ્વાધ્યાય 2.4। दाखला नंबर छ ની અંદર આપણે અભ્યાસ કરીએ અને જોઈએ। દાખલા નંબર 6, લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ। લંબાઈ અને પહોળાઈ એટલે કેટલી કે છે 11:4, એટલે આપણે એમ લઈ લંબાઈ 11x અને પહોળાઈ 4x, બરાબર આ રીતે આપણે લખી શકીએ 11x અને 4x। તો લંબચોરસ પ્લોટની પરિમિતિ, બરાબર આપણે શું લઈએ, લંબચોરસ પ્લોટ હોય એની આપણે શું લેવી પડે, પરિમિતિ। પરિમિતિ લઈએ એટલે પરિમિતિ બરાબર 2, સૂત્ર શું છે, લંબાઈ પ્લસ પહોળાઈ। લંબાઈ પ્લસ પહોળાઈ એટલે 2×2 એમ નમ, લંબાઈ કેટલી છે તો કે 11x અને પહોળાઈ કેટલી છે તો કે 4x, બરાબર 11 ને 4 કેટલા થાય તો કે 15x। 15x અને કૌંસની બહાર છે 2 એટલે 15×2 કેટલા થશે તો કે 30x, કેટલા થશે 30x થશે। હવે લંબચોરસ પ્લોટની ફરતે વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટરે કેટલો છે, પ્રતિ મીટરે રૂપિયા 100 છે, કેટલા રૂપિયા 100 નો ખર્ચ થાય છે। તો હવે આપણે જોઈએ 30x મીટરની ફરતે વાડ કરવાની છે, બરાબર મીટર વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થશે એ આપણે જોઈએ તો કે 100×30x, કેટલા 100×30x એટલે કેટલા થશે તો કે 3000x થશે। તો રકમ પ્રમાણે વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થતો હતો તો કે ₹75,000 થતો હતો, બરાબર થયો છે। તો હવે આપણે જોઈએ ₹75,000 હવે જોઈએ આના છેદ x છે આ બાજુ રાખો, 75,000 ના છેદમાં 3000, કેટલા 75,000 ના છેદમાં 3000, છેદ ઉડાડો, 30 કેન્સલ, અહીંયા 30 કેન્સલ, હવે જોઈએ છેદ ઉડાડી 25 કેટલા થશે 75, એટલે x=25, કેટલા x=25। તો હવે જોઈએ લંબચોરસ પ્લોટની લંબાઈ, લંબચોરસ પ્લોટની લંબાઈ એટલે શું પ્લોટની આપણે લેવાની છે, લંબાઈ લીધી, લંબાઈ કેટલી છે તો કે 11x, એટલે 11×11 x કિંમત 25, 11×25 એટલે કેટલા થશે 275 મીટર શું થશે એની લંબાઈ। હવે જોઈએ આપણીની પહોળાઈ, શું જોઈએ પહોળાઈ, તો પહોળાઈ કેટલી હતી 4x, તો 4×4 એમ નમ x કિંમત 25, તો 25×4 કેટલા થશે તો કે 25×100 મીટર, બરાબર। હવે આની આપણે જોઈએ લંબાઈ અને પહોળાઈ કેટલી થઈ તો કે 275 મીટર શું થઈ તો કે એની લંબાઈ થઈ, અને 100 મીટર એની શું થઈ તો કે પહોળાઈ થઈ, બરાબર। હવે ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 7, હસન છે એ ગણવેશ એટલે કે એનો યુનિફોર્મ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ લે છે। શર્ટ માટેના કાપડનો ભાવ છે ₹25 પ્રતિ મીટર અને પાટલૂનનું જેનું પેન્ટનું કાપડ છે એનો ભાવ ₹90 પ્રતિ મીટર છે। તો શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે ને 3 મીટર કાપડ માટે તે પાટલૂનનું 2 મીટર કાપડ ખરીદે છે તો આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે પાછું વેચી પણ દે છે તો તેને કુલ ₹36,600 મળે છે। તો તે પાટલૂન માટેનું કેટલું કાપડ ખરીદ્યું હશે, તે પોતાના માટે કાપડ ખરીદે છે પણ થોડું વધારે કાપડ ખરીદે છે, તે બીજાને પણ વેચે છે, તો આપણે જોઈએ
કે એને કેટલું કાપડ ખરીદ્યું હશે. તો હવે જોઈએ આપણે દાખલો કરીએ. દાખલા નંબર સાતની અંદર જોઈએ તો કે 3 મીટર પાટ શર્ટ માટે 3 મીટર અને પાટલૂન માટે 2 મીટર, એટલે આપણે એનું લેવું હોય તો 3:2 લઈ શકીએ. 3:2 લીધું. હવે જોઈએ હશે ને 3 મીટર. હવે લઈએ શું કીધું, શર્ટ માટેનું કાપડ કેટલું લીધું, શર્ટ માટે 3x અને પેન્ટ માટે કેટલું કાપડ લીધું હતું, તો કે 2x. કેટલું લીધું હતું, 2x મીટર, બરાબર. તો હવે જોઈએ પાટલૂનના કાપડની ખરીદી કિંમત. ચીપ જોઈએ પાટલૂનના કાપડની ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી છે, 2x × 90 રૂપિયાનું લીધું હતું, બરાબર. એટલે 9 × 2 કેટલા થાય, 18, એટલે 180x, બરાબર. 180નું લીધું. હવે શર્ટનું કાપડ લઈએ. શર્ટના કાપડની ખરીદ કિંમત કેટલી છે, કેટલા રૂપિયાનું એને શર્ટનું કાપડ લીધું હતું, તો કે 3x × કેટલાનું લીધું હતું, તો કે 50 રૂપિયા, એટલે કે 5 × 3 = 15, બરાબર. એટલે કેટલા થશે, 150x. હજે પાટલરના કાપડમાં એને 10% નફાથી વેચે છે, કેટલાનું પાટલૂનનું કાપડ છે એ કેટલું, 10% નફાથી વેચે છે. એટલે જ એને 100 રૂપિયાની મૂળ કિંમત, વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય, જો આપણે મૂળ કિંમત કેટલી છે, મૂળ કિંમત લઈએ 100, પણ 10% નફો મળે, એટલે બરાબર 10% આપણે એને ભેગો નફો ઉમેરીએ, એટલે કેટલા, 110 રૂપિયામાં એ શું કરશે, વસ્તુની વેચાણ કિંમત થશે. કઈ થશે, વસ્તુની વેચાણ કિંમત થશે. તો હવે જોઈએ પાટલૂનના કાપડની વેચાણ કિંમત કેટલી હશે, પાટલૂનના કાપડની વેચાણ કિંમત કેટલી છે એ આપણે જોઈએ. વેકી કેટલી છે, 110/100 × 180x, બરાબર. હવે જોઈએ છેદ ઉડાડી, 0 0, આ 0 0 કેન્સલ, બરાબર. 11 × 18, એટલે 198x. કેટલા વધ્યા, 198x. હવે આ જ રીતે કહે છે શર્ટના કાપડનું, બરાબર. શું કહે છે, શર્ટના કાપડમાં 12% નફો થાય છે. 12% શું થાય છે, નફો. 12% નફાથી વેચે છે, એટલે આપણે લઈએ, એટલે 100 + આપણે કેટલા લેવા જોશે, રૂપિયા 100 હતા ને એમાં 12% નફો થાય છે, એટલે કેટલા, 112 રૂપિયાનું એની વેચાણ કિંમત હશે એવું આપણે કહીએ. તો હવે જોઈએ સૂત્ર મૂકી, શર્ટના કાપડની વેચાણ કિંમત એટલે કેટલી છે, તો કે 112/100 × 150x. હવે જોઈએ છેદ ઉડાડો, 0 0 કેન્સલ. હવે ક્યાં 15 આ રહેના છેદ ઉડશે, તો આપણે જોઈએ 5 × 3 = 15, 5 × 2 = 10, બરાબર. હવે એના જોઈએ એટલે આપણે ઉડાડી, તો કે 5 × 2 = 10 અને 56 × 2 = 112, બરાબર. 56 × 3 કરીએ એટલે કેટલા થશે, 168x થશે. 168x થશે. હવે આ પ્રમાણેની વેચાણ કિંમત કેટલી છે, 36,600 એની વેચાણ કિંમત છે, એટલે આપણે લઈએ 366x બરાબર 36,600. હવે જોઈએ 3,000, શર્ટના કાપડનું આપણે જોયું. હવે કાપડની કુલ વેચાણ કિંમત લઈએ. કાપડની કુલ વેચાણ કિંમત કેટલી, તો આપણે પેલું કાપડ હતું એ વેચ્યું હતું કેટલું, 198x માં, અને બીજું કાપડ હતું એ કેટલું વેચ્યું, 168x માં. તો બેનનો આપણે પ્લસ કરીએ એટલે કેટલા થશે, 366x થશે. હવે 366x થયા, તો હવે આ પ્રમાણે વેચાણ કિંમત હતી એની 36,600, એટલે આપણે લઈએ 366x બરાબર 36,600. હવે 1x એમ નામ રાખો, 36,600/3,366, એટલે હવે આના સીધા 366 તો સીધા ડાયરેક્ટ ઉડી ગયા, તો વાહે x બરાબર વધે કેટલા, તો કે 100. કેટલા વધે, તો કે x બરાબર 100 વધે. તો હવે આપણે જોઈએ x બરાબર તો 100 વધ્યા, તો હવે પાટલૂનનું કાપડ
કેટલું લીધું હતું તો કે 2x, કેટલા લીધા હતા 2x, તો 2 ના 2 ને x ની કિંમત 100, એટલે કેટલા થશે 200, કેટલા થશે 200 મીટર પાટલુંનું કાપડ ખરીદ્યું હશે, 200 મીટર એને પેન્ટનું કાપડ ખરીદ્યું હશે એવું આપણને કહે છે. હવે આપણે ત્યારબાદ પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. હરણના એક ઝુંડમાંથી અડધા હરણ છે ખેતરમાં ચરી રહ્યા છે, બાકીના બચેલા હરણમાં 3/4 ભાગમાં હરણ છે ઉછળકૂદ કરે છે, અને બાકીના જે 9 હરણ છે ને તળાવમાં પાણી પી રહ્યા છે. તો આપણે જોવાનું છે ઝુંડમાં રહેલા હરણની સંખ્યા કેટલી હશે, કેમ કે એવું કહે છે કે અડધા ચરે છે, અડધા હરણ 3/4 ભાગના હરણ છે એ કૂદી રહ્યા છે, બાકીના 9 હરણ છે એ તળાવમાં પાણી પી રહ્યા છે. તો કુલ હરણ હશે કેટલા, તો આપણે એનો દાખલો કરીને જોઈએ કે કુલ હરણ હશે કેટલા. તો હવે જોઈએ આપણે દાખલો કરીએ, દાખલા નંબર 8, બરાબર. દાખલા નંબર 8માં આપણે જોઈએ ઝુંડમાં હરણની કુલ સંખ્યા, કેની હરણની કુલ સંખ્યા, કુલ સંખ્યા એટલે લઈએ x, હરણની કુલ સંખ્યા એટલે x. અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, એટલે અડધા એટલે x/2 શું કરે છે, ખેતરમાં ચરે છે. હવે ત્યાર પછીને શું, બાકી રહેલા હરણ, એટલે બાકી રહેલા એટલે x-x/2, બરાબર. એટલે બરાબર આપણે લેવું હોય તો શું લખી શકીએ, x^2. હવે બાકીના હરણ છે 3/4 ભાગના હરણ છે ઉછળકૂદ કરે છે, શું કરે છે, 3/4 ભાગના હરણ છે એ શું કરે છે, ઉછળકૂદ કરે છે. એટલે આને ગુણ્યા લઈએ આ, એટલે એ એટલે કેટલા થાય, 3x/3x, અને છેદમાં 4^2 8. આ હરણ છે એ શું કરશે, 3/4 ભાગના હરણ શું કરે છે, ઉછળકૂદ કરે છે, શું કરે છે, ઉછળકૂદ કરે છે. તો હવે આ જોયું, હવે એમાંથી 9 હરણ છે તળાવમાં પાણી પી રહ્યા છે, શું કરે છે, 9 હરણ છે તળાવમાં પાણી પી રહ્યા છે. એટલે આપણે લખીએ x^2 + 3x^8 + 9. તો ધારેલ હરણની સંખ્યા આપણે લેવાની છે, શું લેવાનું છે, ધારેલ હરણની સંખ્યા, કેટલી હરણની સંખ્યા ધારી આપણે જોવાનું છે. તો ચાલો આપણે દાખલો કરીએ, એટલે x/x^2 + 3x^8, બરાબર. આપણે ધારેલ હરણની સંખ્યા એટલે કેટલી લીધી હતી, તો કે ધારેલ હરણની સંખ્યા એટલે x-9. આ 9 પ્લસ હતા સામેની સાઈડ ગયા એટલે માઇનસ થયા, બરાબર. એટલે હવે આ સ્ટેપ છે ને એમનામ એમનામ રહેવા દઈએ. હવે શું કરીએ છીએ આપણે કે x/3x^8. હવે x હતા એ પાછા અહીંયા આપણે લઈ લઈએ માઇનસમાં, બરાબર. x-માં લઈ લઈએ, બરાબર. -9 હોતા તો -9 ના 9 એમનામ રહેવા દઈએ. હવે આખું સ્ટેપ આપણે છે એ જોઈએ, જેના છેદમાં આપણે બધાનો લસા લઈએ, બરાબર. તો લસા શું નીકળશે, 8. ઉપર અહીંયા કેટલા છે, છેદમાં 2 છે, તો એને હું કેટલા હારે ગુણીશ તો 8 થશે, તો કે 2 ને 4 હારે. તો ઉપરના સ્ટેપને x ને પણ મારે કેટલા હારે ગુણવું પડે, 4 હારે, બરાબર. બાકીનું સ્ટેપ છે 3x વાળું, એ તો એમનામ એમનામ ઓકે જ છે. પછીના સ્ટેપને મારે શું કરવું પડશે, તો કે પછીના સ્ટેપમાં મારે 8 છે નહીં, તો હવે એને મારે 8 હારે કરવા છે, તો શું કરવું પડે, અહીંયા 8x લેવા પડે, તો એના છેદમાં મારે 8 આવે, બરાબર. હવે જોઈએ આપણે સ્ટેપ આખું સરખાવીએ. હવે જો આનું કરવું હોય તો કેટલા થાય, 4x + 3x + 8x, ના છેદમાં 8 તો હવે કોમન આવી ગયા, -9. હવે આ બધાનું શું કરી લો હું એક વખત, સોરી અહીંયા -8x છે, x- છે એટલે અહીંયા પણ આવશે, કેવા માઇનસ આવશે. એટલે હવે 4 ને 3 કેટલા થાય, તો કે 4 ને 3 7 થાય, બરાબર. +7માંથી -8 કરીએ એટલે કેટલા વધે, -x^8 = -9. હવે આવું તમને મળ્યું. હવે શું કરીએ, x એક બાજુ રહેવા દઈએ આપણે, -x એમનમ એમનમ, -9 હતા એના ગુણાકારમાં આપણે લઈ જઈએ 8, એટલે હવે 8 ઈ બાજુ લઈ ગયા, એટલે હવે જોઈએ તો કેટલા થાય, -x 8 નવા કેટલા થાય, તો કે 72, પણ કેવા માઇનસ. હવે શું થશે, -, શું થઈ જશે, તો કે -, છે પ્લસ થઈ જશે, એટલે x = કેટલા આવશે, તો કે x = 72 આવશે. કેટલા આવશે, 72. બે -, છે, બે નિશાની -, ની કેન્સલ થઈ જશે.
તો હવે આપણે એમ કે ઝુંડમાં રહેલ કુલ હરણની સંખ્યા કેટલી હશે, તો કે કુલ હરણની સંખ્યા છે કેટલી હશે, 72 હશે. કુલ હરણ છે એ 72 હશે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 9. દાદાજીની ઉંમર તેમની 35ની ઉંમર કરતાં 10 ગણી છે. જો તેમની ઉંમર તેમની 35ની ઉંમર કરતાં 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો. તો આપણે જોઈએ કેટલી થાય છે દાદાની અને એને 35ની ઉંમર. દાખલો કરી અને આપણે આગળ જોઈએ. દાખલા નંબર 9. હવે 35ની હાલની ઉંમર, 35ની હાલની ઉંમર, ઉંમર એટલે એક્સ, હાલની ઉંમર એની લીધી એક્સ. આ 35ની હાલની ઉંમર કરતાં દાદાની હાલની ઉંમર કેટલી છે, 10 ગણી છે. એટલે આપણે લઈએ 10x, 10 ગણી કીધી એટલા માટે. તો દાદાની ઉંમર 35ની ઉંમર કરતાં કેટલા, 54 વર્ષ વધારે છે. એટલે આપણે લઈએ 10x બરાબર એક્સ પ્લસ 54. એક્સ પ્લસ 54 લીધા. હવે જોઈએ ડાબા બરાબર જબા લઈ લઈએ આપણે. હવે શું કરશું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે 10x એમનામ એમનામ હતા, પ્લસ હતા, સામેની સાઈડ લીધા એટલે માઇનસ થયા, બરાબર 54. 10માંથી એક એક્સ થાય એટલે કેટલા વધે, 9x બરાબર 54. એક્સ એક્સ એમનામ રાખો, 54ના છેદમાં 9 લ્યો. એ છેદ ક્યાં ઉઠશે, તો કે 9 6 54. ક્યાં થશે, 9 6 54. એટલે એક્સ બરાબર કેટલા આવ્યા, તો કે 6. એટલે એક્સ બરાબર 6. એટલે કે 35ની હાલની ઉંમર કેટલી હશે, 6 વર્ષ હશે. કેટલી હશે 35ની હાલની ઉંમર, કેટલી હશે 35ની હાલની ઉંમર કેટલી હશે, તો કે 6 વર્ષ હશે. હવે દાદાની ઉંમર જોઈએ, દાદાની હાલની ઉંમર, દાદાની હાલની ઉંમર, દાદાની હાલની ઉંમર એટલે આપણે કેટલી કીધી હતી, 10x બરાબર 10 ગુણ્યા આપણે લઈએ 6. એટલે 10 6 કેટલા થાય, 60 વર્ષ થાય. કેટલી થાય, 60 વર્ષ. તો દાદાની હાલની ઉંમર કેટલી હશે, તો કે 60 વર્ષ હશે. કેટલી હશે, દાદાની હાલની ઉંમર 60 વર્ષ હશે. દાદાની હાલની ઉંમર 60 વર્ષ હશે, જ્યારે 35ની હાલની ઉંમર 6 વર્ષ હશે. ત્યારબાદ આપણે લાસ્ટ દાખલો છે એ જોઈએ કે શું કહે છે દાખલામાં. દાખલા નંબર 10. અમનની હાલની ઉંમર તેની પુત્રીની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. હવે 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર છે એ આપણે શોધવાની છે. દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર શું કહે છે, અમનના પુત્રની હાલની ઉંમર, પુત્રની હાલની ઉંમર એટલે આપણે ધારીએ એક્સ, એની હાલની ઉંમર એટલે એક્સ. અમનના હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. એટલે અમનની ઉંમર એટલે કેટલી, 3x, 3 ગણી કીધી એટલે આપણે લઈએ 3x. 10 વર્ષ પહેલાં અમનના પુત્રની ઉંમર, 10 વર્ષ પહેલાં અમનના પુત્રની ઉંમર લેવાની છે આપણે. શેની લેવાની છે, અમનના પુત્રની ઉંમર. એટલે આપણે કેટલા લઈએ, તો કે એક્સ માઇનસ 10 લઈ શકીએ, કેમ કે 10 વર્ષ પહેલાંની કીધી એટલે માઇનસ વર્ષ બરાબર. ત્યાર પછીનું શું કહે છે, 10 વર્ષ પહેલાં અમનની ઉંમર હવે લેવાની છે. 10 વર્ષ પહેલાં એના પુત્રની લીધી, હવે 10 વર્ષ પહેલાં અમનની લઈએ. 10 વર્ષ પહેલાં અમનની ઉંમર, અમનની ઉંમર કેટલી, એટલે કે 3x માઇનસ 10 વર્ષ હશે. હવે તો ત્યારબાદ જોઈએ, 10 વર્ષ પહેલાં અમનની ઉંમર અને તેના ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હતી. એટલે હવે આપણે લઈએ, પુત્રની 10 વર્ષ પહેલાંની ઉંમર, પહેલાંની ઉંમર બરાબર, પુત્રની 10 વર્ષ પહેલાંની ઉંમર ગુણ્યા 5 બરાબર અમનની 10 વર્ષ પહેલાંની ઉંમર, 10 વર્ષ પહેલાંની ઉંમર. હવે આપણે જોઈએ દાખલો આગળ.
एक्स माइनस टेन गुणिया फाइव बराबर थ्री एक्स माइनस टेन। हवे आपणे जोईए तो हवे पांच हारे गुणवानुं के छे, बराबर आ स्टेप पांच हारे गुणवानुं के, एटले दस हारे पण आवशे अने फाइव हारे, एटले लईए फाइव एक्स माइनस दस पचा पचास अने थ्री एक्स माइनस टेन। हवे आपणे जोईए शुं करशुं तो के केम फाइव एक्स ना फाइव एक्स एमनेम रेवा दियो, बराबर थ्री एक्स माइनस टेन हता, माइनस फिफ्टीन हता सामेनी साइड गया एटले केटला थया प्लस थया, बराबर प्लस थया एटले फाइव एक्स ना फाइव एक्स बराबर थ्री एक्स माइनस दस एटले ओछे वत्ते शुं थाय ओछा, पण केवी मोटी संख्याने आगळनी निशानी आवशे एटले आवशे चालीस। हवे आपणे लखीए चालीस अने ત્યારબાદ આપણે જોઈએ। હવે ફાઇવ એક્સ ના ફાઇવ એક્સ એમનેમ રહેવા દો, પ્લસ થ્રી છે સામેની સાઈડ આવશે એટલે કેટલા થશે માઇનસ થ્રી એક્સ બરાબર ચાલીસ। હવે પાંચમાંથી ત્રણ જાય એટલે કેટલા વધે ટુ એક્સ બરાબર ફોર્ટીન, એક્સ બરાબર ફોર્ટીનના છેદમાં ટુ, એક્સ બરાબર ફોર્ટીનના છેદમાં ટુ લઈએ ત્યારબાદ આપણે જોઈએ છેદ ઉડાડીને, એટલે ક્યાં છેદ ઉડે તો કે વીસ દુ ચાલીસ, એટલે એક્સ બરાબર કેટલા આવે તો કે એક્સ બરાબર વીસ। એક્સ બરાબર આપણે વીસ આવે છે, એ વીસ શું થયું તો કે એક્સ બરાબર વીસ એ પુત્રની હાલની ઉંમર થઈ, શેની થઈ તો કે પુત્રની હાલની ઉંમર, પુત્રની હાલની ઉંમર છે એ વીસ વર્ષ છે। હવે જોઈએ અમનની હાલની ઉંમર, કેની અમનની હાલની ઉંમર કેટલી છે, તો આપણે જોઈએ અમનની હાલની ઉંમર આપણે કેટલી કીધી હતી થ્રી એક્સ કીધી હતી, થ્રી ના થ્રી એક્સની કિંમત મૂકો વીસ, ત્રણ દુ કેટલા થાય છ એટલે કેટલા થાય સાઠ વર્ષ, બરાબર કેટલી થશે સાઠ વર્ષ। એટલે હવે આપણે જોઈએ કે અમનની હાલની ઉંમર કેટલી છે તો કે સાઠ વર્ષ છે અમનની હાલની ઉંમર છે, જ્યારે એક્સ બરાબર વીસ એટલે વીસ વર્ષ છે એ પુત્રની હાલની ઉંમર હશે, જ્યારે સાઠ વર્ષ છે એ અમનની હાલની ઉંમર હશે। અહીંયા આપણું છે એ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે, થેન્ક યુ।